સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામે બ્લોક નંબર 861-62-63ની જમીન અર્જુન ઇન્ડસ્ટ્રીઅલના નામે વેચાણથી લેવાય છે. જમીન લીધા બાદ લેનારે ટેક્સટાઇલ પાર્ક માટે જિલ્લા કચેરીમાં માંગ કરી છે, જે વાત ગ્રામજનોને ધ્યાને આવતા અને ખેતીની જમીનમાં આવા ઉદ્યોગ આવી આસપાસના ગ્રામજનોને નુકસાન થવાના ભય સાથે ગ્રામજનોએ કામગીરી અટકાવવા તમામ લાગતા વળગતા વિભાગમાં રજૂઆત કરી લડત ઉપાડી છે. હું સેવણી ગામના રહેવાસી છું અને માજી સરપંચ હાલમાં સેવણી ગામ પંચાયતમાં સભ્ય તરીકે છું. અમારા સેવણી ગામે બ્લોક નંબર 861-862-63 આ 3 બ્લોકો જે વેચાણ થયેલ, જેનો રેસિડેન્શિયલ એને થઈ ચૂકેલ અગાઉ અને હાલમાં એને હેતુભેર માટે, ઔદ્યોગિક હેતુ માટે, ઇન્ડસ્ટ્રીયલ એને માટે જિલ્લા પંચાયતમાં અરજી મૂકવામાં આવેલ છે વેચાણ લેનાર પાર્ટી તરફથી, જેનો અમે ગ્રામજનો તથા આજુબાજુના સર્વે ગામના લોકો તરફથી એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને એને માટે આજે અહીંયા ભેગા થયા છે. અને આજરોજ અહીંયા સર્કલ ઓફિસર સાહેબ, અમારા લાગુ સફીલદારો તથા ગ્રામજનોનો અભિપ્રાય લેવા માટે આવેલ છે. હા, અને જો આ વસ્તુ જો આગળ ચાલશે તો અમે ગ્રામજનો તથા આજુબાજુના સર્વે ગામના લોકો ભેગા મળીને આનો ઉગ્ર આંદોલન કરી અને આનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અત્યારે હાલમાં? અત્યારે અમે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્યશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહેસૂલ મંત્રી વગેરેને લેખિત અમે રજૂઆત કરી ચૂક્યા છે. હા, એમના તરફથી અમને ઘટી સંપૂર્ણ કાર્યવાહી કરવા માટેનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. સેવણી તેમજ આસપાસના ગ્રામજનોએ ગામમાં આવનાર ઉદ્યોગના વિરોધમાં લડત ઉપાડી છે અને ફરિયાદ તમામ વિભાગોમાં જતાં સ્થાનિક કામરેજ તાલુકાના અધિકારીઓ દોડતા થયા છે અને કામરેજ મામલતદાર કચેરીમાંથી સર્કલ મામલતદારે સેવણી ગામની મુલાકાત લીધી હતી તો મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ત્યાં ધસી આવ્યા હતા અને પોતાની માંગણીની અંગે રજૂઆત કરી હતી, જેથી સ્થળ પર આવેલ અધિકારીઓએ અરજદારના જવાબો તેમજ પંચ કેસ કરાયો હતો. આજરોજ સેવણી ગામે નવા બ્લોક નંબર 861-862-63 માટે ઔદ્યોગિક હેતુસર બિનખેતીની પરવાનગી માગેલ છે તે અરજીની તપાસ માટે હું આજે આવેલ છું, જે માટે હમણાં 85 સફીલદારના જવાબ અને અરજદારના જવાબની કાર્યવાહી ચાલે છે. જો આજે જવાબ લઈએ છે, પછી જવાબ લીધા પછીનું કાલે આનો નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ કોઈ નિર્ણય લેવાની શક્યતા હાલ જોવાઈ રહી છે, પરંતુ ખેતી લાયક જમીન અને આસપાસનો વિસ્તાર ગ્રામજનો માટે એક ખેતી લાયક હોય ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કને કારણે ખેતીની જમીનોને પણ નુકસાન થવાનો ભય રહેલો હોય ગ્રામજનો અંત સુધી લડી લેવાનો નિર્ધાર કરી બેઠા છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, કામરેજ.